ભુજ કેન્દ્રમાં બીજેપી સરકાર આવ્યા બાદ વિવિધ ચીજવસ્તુઓમાં ભાવ વધારો તોળાયો છે, જેમાં ખાસ તો ગેસના ભાવમાં બમણો વધારો કરીને અપાતી સબસિડી પણ બંધ કરી દેવામાં આવતા કોંગ્રેસની મહિલાઓ દ્વારા વિરોધ વ્યક્ત કરાયો હતો. વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવાની એક પણ તક જતી કરાતી નથી. તેવામાં બીજેપી સરકારમાં ગેસના થયેલા ભાવ વધારા સામે કોંગી મહિલાઓએ વિરોધ નોંધાવ્યો હતો. ભુજના વાણિયાવાડ વિસ્તારમાં બહેનોએ પ્રદર્શન કરી ગેસમાં થયેલો ભાવ વધારો પાછો ખેંચવા અને સબસિડીની રકમ પરત કરવા માંગ કરી હતી. ત્યારે ગેસના ભાવમાં ઘટાડો કરાય અને સબસિડી યથાવત રીતે આપવામાં આવે તેવી માંગ મહિલા કોંગ્રેસ દ્વારા કરાઈ હતી. મહિલા કોંગ્રેસ દ્વારા યોજાયેલ વિરોધ પ્રદર્શનમાં પ્રમુખ કલ્પનાબેન જોશી, ભૈરવીબેન વૈદ્ય, રસિકબા જાડેજા, આયસુબેન સમા, પુષ્પાબેન સોલંકી, કાંતાબેન સોલંકી, હવાબેન ગોહિલ, લીના મહેશ્વરી, ફાલ્ગુનીબેન, મિત્તલ ગોસ્વામી, દિવ્યા ઠક્કર, અંજલિ ગોર, લાલીબેન સહિતની મહિલા અગ્રણીઓ જોડાઈ હતી. આજરોજ જે ગેસના ભાવમાં જબરદસ્ત વધારો થઈ રહ્યો છે, કારણ કે જ્યારે કેન્દ્રમાં યુપીએની સરકાર હતી ત્યારે રૂપિયા 400નો રાંધણ ગેસનો ભાવ હતો અને અત્યારે એનાથી ડબલ ભાવ થઈ ગયો છે. 800 રૂપિયા જેવો ભાવમાં જંગી ભાવ વધારો થયો છે અને આ સરકારે છેલ્લા 12 મહિનામાં લગભગ 16 વખત ગેસનો ભાવ, રાંધણ ગેસનો ભાવ વધાર્યો છે. ગરીબોને જે તે વખતે એમ કહેવામાં આવ્યું હતું કે આપની સબસિડી આપણા ખાતામાં જમા થશે, અત્યારે 800 રૂપિયાના ભાવ વધારા સાથે ગરીબોના ખાતામાં જે સબસિડી જમા થતી હતી તે પણ અત્યારે સબસિડી બંધ થઈ ગઈ છે. અને બીજા જીવન જરૂરી ચીજવસ્તુઓમાં પણ ભાવ વધારો જે થયો છે એના અનુસંધાને આજે કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા વાણિયાવાડથી કરી અને એક જાગૃતિ સ્વરૂપે એક દેખાવ કરેલો હતો. રાંધણ ગેસ અને મોંઘવારીના મુદ્દે અમે હજી પ્રોગ્રામ શરૂ કર્યો ત્યાં તો પોલીસ અમને ડિટેન કરી લીધી. ઘણા બધા એવા મુદ્દાઓ બનતા હોય છે અને ઘણી બધા એવા કિસ્સાઓ છે કે જેમાં પોલીસ ચૂં કે ત્યાં કરતી નથી. જ્યારે સામાન્ય જાગૃતિના મહિલા કોંગ્રેસ દેખાવ કરે ત્યારે નાના નાના મુદ્દે પણ અમને જે ડિટેન કરવામાં આવે છે, ખરેખર એ એક મહિલાનું અપમાન છે. એ ખરેખર શું એક વિચાર આવે છે કે ભાજપ સરકાર ના એક આદેશથી આવું થઈ રહ્યું છે? નાના નાના પ્રોગ્રામ થાય અને મહિલા કોંગ્રેસની બહેનોનો જે ધરપકડ થાય અને પછી ત્યારબાદ મહિલાઓ અને જે પોલીસ ખાતું છે એ વાદ વિવાદમાં આવે છે અને ખરેખર મહિલાઓનું મોરલ એક ડાઉન કરવામાં આવે છે. શું એક જાગૃત નાગરિક તરીકે અમે મોંઘવારીના ભાવ વધારામાં અમે શું જાગૃતિની રેલી નથી કાઢી શકતા કે અમે વિરોધ પક્ષ છે, અમે કશું વિરોધ નથી કરી શકતા? ખરેખર આ લોકશાહીનું એક ખૂન કહી શકાય એ બાબતનું આજે જે બની ગયું છે એ પણ ખૂબ એક દુઃખજનક કહેવાય. અને આનાથી અમારી મહિલા કોંગ્રેસની તમામ બહેનો આજના પ્રોગ્રામથી ખૂબ જ એક નારાજ થઈ છે અને ખરેખર મહિલા સશક્તિકરણની આ સરકાર વાતો કરતી હોય તો મહિલાઓનું મોરલ ડાઉન કરવું એ ખરેખર ખૂબ જ દુઃખજનક કહેવાય. લગભગ 50 જેટલી બહેનો છે એને આજે ડિટેન કરવામાં આવી છે. અમુક બહેનો તો ત્યાં રહી ગઈ છે અને એક મોંઘવારીના મુદ્દે અમે જરા આગળ વધતા ત્યાં પોલીસ, મહિલા પોલીસ અને પીઆઈશ્રી અમને ડિટેન કરેલી છે. એટલે અમે તો પરમિશન માંગેલી હતી, આજથી 24 કલાક પહેલા પરમિશન માંગેલી હતી. સાહેબનું કહેવું છે કે તમને પરમિશન નથી મળી, તો નિવેદન લીધા બાદ અમને કયા સમય પણ પૂછવામાં આવ્યો હતો કે તમે કેટલા વાગ્યાથી ચાલુ કરશો અને કેટલી બહેનો હશો. અમારો ખરેખર એક વધારે બહેનોનો ટાર્ગેટ હતો પણ અત્યારે કોઈ પણ જાતનું ઘર્ષણ ન થાય એટલે અમે અગત્યના જે મુદ્દાઓ ધરાવતી બહેનોને જ અમે બોલાવી હતી અને એમાં 40 થી 50 અમારી મહિલા કાર્યકરો હતી, જે કોઈ જિલ્લા સમિતિમાં છે, કાઉન્સિલર બહેનો છે કે તાલુકા પ્રમુખો છે એવાને જ અમે બોલાવ્યા હતા. અને ત્યારબાદ આ રેલી સ્વરૂપે અમે લોકોએ નીકળતા આ લોકોને ખ્યાલ નથી કે શું થયું ને અમારી તરત જ ધરપકડ કરી લીધી છે.